Welcome dear students to the e-course of Industrial Engineering. In a previous video, we have discussed the basic terminology related to the Industrial Engineering like production, production system and productivity. Also, we have discussed the basic method of increase the productivity. Now, next topic is that factor influence of productivity. આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર જે પણ કઈ આ ટર્મ છે પ્રોડક્ટિવિટી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટર્મ બીકોઝ જે પણ કઈ તમારી જો પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે તો જે પણ કઈ તમારી ફર્મ છે કે તમારી જે પણ કઈ ઓર્ગેનાઇઝેશન છે કે તમારી ઇન્ડસ્ટ્રી છે એની ઓવરઓલ પ્રોફિટ પણ ઇન્ક્રીઝ થશે તો આ જે પ્રોડક્ટિવિટી ટર્મ છે એને ઇન્ફ્લુઅન્સ કરતા ફેક્ટર કયા કયા છે તો આપણે ટોટલ જેટલા પણ કઈ ફેક્ટર છે એને આપણે ડિટેલની અંદર સ્ટડી કરશું જીટીયુ એક્ઝામની અંદર જે પણ આ ફેક્ટર છે એ ઘણીવાર 3 માર્કની અંદર 4 માર્કની અંદર અને 7 માર્કની અંદર પૂછાવાના ચાન્સીસ છે તો કયા કયા ફેક્ટર છે આપણે જોઈએ તો એની અંદર ફર્સ્ટ ફેક્ટર છે ટેકનોલોજીકલ ફેક્ટર હવે જો જે પણ કઈ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે એ કઈ રીતે ઇન્ક્રીઝ થાય સો બાય ધ પ્રોપર સિલેક્શન ઓફ પ્રોડક્ટ ડિઝાઇન સ્પેસિફિકેશન પ્રોડક્શન પ્રોસેસ પ્લાનિંગ શેડ્યુલ મશીનરી ટૂલ મટીરિયલ ધેન મટીરિયલ ક્વોલિટી ઓવરઓલ પ્રોડક્ટ ક્વોલિટી એફિશિયન્સી ઓફ પ્લાન્ટ મશીનરી ધેન પ્લાન્ટ લેઆઉટ મટીરિયલ હેન્ડલિંગ એન્ડ મેન્ટેનન્સ આ બધા જ ફેક્ટર કેવા છે કે જો બધા જ ફેક્ટર આપણે પ્રોપર સિલેક્ટ કર્યા હોય ને તો આપણી જે પણ કી પ્રોડક્ટિવિટી છે ઇન્ક્રીઝ થવાની છે પણ જો આપણે આ ફેક્ટરની અંદર કોઈ એક ફેક્ટરની અંદર પણ આપણે જેને કહી શકાય કે નિગ્લિજિબલ કરીએ અધરવાઇઝ આપણે કોઈ પણ એને સ્કીપ કરી દઈએ અધરવાઇઝ જે પણ કંઈ કોમ્પ્રોમાઇઝ કરીએ તો આપણી પ્રોડક્ટિવિટીની અંદર જે પણ કંઈ ઇફેક્ટ છે આવવાની જ છે બરાબર તો જે પણ કંઈ પ્રોડક્ટિવિટીની અંદર જે પણ કંઈ ડિક્રીઝ થાય છે એ કેના કારણે થાય છે તો કે આ જેટલા પણ કંઈ હું ફેક્ટર અત્યારે બોલ્યો એ બધા ફેક્ટરની અંદર આપણે કંઈક કોમ્પ્રોમાઇઝ કર્યું હોય અથવા જે પણ કંઈ ઇમપ્રોપર આપણે સિલેક્શન કર્યું હોય તો આ જે વસ્તુ છે ને એને કહેવાય છે ટેકનોલોજી ફેક્ટર કે આ બધા ફેક્ટર છે એ તમારી પ્રોડક્ટિવિટી ઉપર ઇફેક્ટ કરે છે બીજું છે મેનેજમેન્ટ ફેક્ટર હવે ખાસ કરીને તમે સમજો કે જે પણ કંઈ ઇન્ડસ્ટ્રી હશે તો કોઈ એનો જે લીડર હશે એ જે ઇન્ડસ્ટ્રીને ચલાવતો હશે તો જે પણ કંઈ એનું એડમિનિસ્ટ્રેટિવ છે એ સારું હોવું જોઈએ ગુડ એડમિનિસ્ટ્રેટિવ ત્યાં લીડરશિપ જે પણ કંઈ વ્યક્તિની છે એ સારી હોવી જોઈએ મેનેજમેન્ટના જે પણ કંઈ રિઝલ્ટ છે ખાસ કરીને ઇફેક્ટિવ યુઝ ઓફ ઇનપુટ જે પણ કંઈ ઇનપુટ આપે છે ઇફેક્ટિવ આપવા જોઈએ તો આ બધા કેવા કેવા મેનેજમેન્ટ ફેક્ટર કહેવાય કે જે પણ તમારી પ્રોડક્ટિવિટી ઉપર ઇન્ફ્લિક્ટ કરે છે ખાસ કરીને તમે જુઓ કે તમારા જે પણ કંઈ ઇનપુટ આપો છો એ તમે જો એનો ઇફેક્ટિવ યુઝ કરો ઘણીવાર તમારા ઇનપુટને તમારે સેમ રાખવા પડે અને આઉટપુટ તમે ઇન્ક્રીઝ કરો ઘણીવાર ઇનપુટ ઘટાડીને આઉટપુટ વધારવું પડે કારણ કે આપણે હમણાં જોયું હતું કે પ્રોડક્ટિવિટી જે પણ ઇન્ક્રીઝ થાય છે બે ત્રણ રીતે અલગ અલગ વેની અંદર થાય છે તો બધા જ જે પણ કંઈ ફેક્ટર છે ને મેનેજમેન્ટ ફેક્ટરની અંદર ઇન્ક્લુડ થાય જ્યારે આપણે ખાસ કરીને એનું એડમિનિસ્ટ્રેટિવ જોવા જાઓ એનું લીડરશિપ જોવા જાઓ એનું મેનેજમેન્ટ જોવા જાઓ સો ધ સાયન્ટિફિક એપ્રોચ પ્રિવેન્ટ ધ વેરિયસ અરાઇઝિંગ ઇન પ્રોડક્શન સો સ્ટ્રોંગ મેનેજમેન્ટ છે જે પણ કંઈ છે ને એ તમારી પ્રોડક્ટિવિટીને મેન્ટેન કરશે એટલે મેનેજમેન્ટ ફેક્ટર પણ આની અંદર એક ઇફેક્ટિવ પેરામીટર છે એની પછી છે ફાઇનાન્શિયલ ફેક્ટર જો પૈસા વગર કશું થવાનું નથી બરાબર તો જે પણ કંઈ તમારું પ્રોડક્શન છે જો ખાસ કરીને તમે પ્લાન પ્રોડક્શન ટાર્ગેટ કરો અને ખાસ કરીને તમારું જે પણ કંઈ ઇન્વેસ્ટમેન્ટ છે ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરો મનીનું જો આપણે ચાર એમ તો ભણ્યા જ છીએ મેન મની મટીરિયલ એન્ડ મશીન્સ આ બધા આપણા ઇનપુટ છે તો આ બધાની અંદર તમે જુઓ કે તમારે ફાઇનાન્શિયલ તમારો જે પણ કંઈ ફેક્ટર છે ને ઇન્ફ્લુઅન્સ થવાનો છે ખાસ કરીને જે પણ કંઈ મની છે કે તમારી પાસે જે ફંડ છે એ તમે જો પ્રોપર ટાઈમે પણ તમે જો એને રિલીઝ ના કરો ને કે તમારે ઇનપુટ ખરીદવા માટે તો પણ પ્રોડક્ટિવિટી ઉપર તમને ઇફેક્ટ થાય છે અને તમારું પ્રોડક્શન ઘટી શકે છે ખાસ કરીને વિચારો કે તમારે જે તમે જે પણ કંઈ રો મટીરિયલ લાવતા હોય તો એવું જરૂરી તો નથી ને કે તમારું જે પણ કંઈ રો મટીરિયલ છે દરેક વખતે સરખા ભાવનું મળતું હોય તમારી પ્રોડક્ટ એવી રીતની હોય તો જ્યારે પણ તમને માર્કેટમાં લાગે કે ઓછા ભાવે આપને રો મટીરિયલ મળે છે તો તમે એને ઇન્વર્ટરી કંટ્રોલ તમે જે પણ કંઈ કોન્સેપ્ટ એપ્લાય કરીને તમે એનું જે પણ કંઈ પરચેસ કરી શકો છો તો પ્રોપર ટાઈમે તમારું જે ફાઇનાન્શિયલ રિલીઝ કરવું ને એ પણ એક ઇમ્પોર્ટેન્ટ છે બરાબર બીજું પ્રોડક્ટિવિટી જે પણ કંઈ મેન્ટેન થાય છે શું કામ થાય છે તો કે સેટિસ્ફાઈંગ ધ ફાઇનાન્શિયલ નીડ કંપનીમાં તમે જેટલું પણ ફાઇનાન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જે પણ કંઈ તમારા ઇમ્પ્રુવમેન્ટ લાવશો ફેક્ટર જે છે આ એ બહુ જ ઇફેક્ટિવ કરતો હોય છે ખાસ કરીને તમે જો કોઈ મેનની વાત કરવા જાય તમારે સ્કિલ માણસો લાવવા પડશે ખાસ કરીને એફિશિયન્ટ મશીન લાવવા પડશે અને તમારું જે પણ કંઈ બેસ્ટ ક્વોલિટીનું મટીરિયલ તમે લાવશો તો જ તમે તમારી પ્રોડક્ટિવિટી વધારી શકશો તમે પ્રોડક્ટને તમારી જે પણ કંઈ પ્રોડક્ટ બનાવો છો તમે કસ્ટમરને આપી શકશો અને ઓવરઓલ તમારી પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે અને ઇન શોર્ટ તમારું જે પણ કંઈ ફાઇનાન્શિયલ ફેક્ટર છે એ પણ ઘણું બધું ઇન્ફ્લુઅન્સ કરે છે એની પછી જે પણ કંઈ ફેક્ટર ઇન્ફ્લુઅન્સ કરે છે નેચરલ ફેક્ટર કુદરતી ફેક્ટર ખાસ કરીને તમે જ્યારે પણ જે પણ કંઈ પ્રોડક્શન પ્લાન કરતા હોય તો ઘણીવાર એની અંદર એન્વાયરમેન્ટલ કે જિયોગ્રાફિકલ તમારી કન્ડિશન છે એ પણ તમારે ખાસ જોવી પડશે તમારી પ્રોડક્ટ પર ઘણીવાર ઠંડુ વાતાવરણ જે કોલ્ડ એટમોસ્ફિયર હોટ એટમોસ્ફિયર ડ્રાય મોઇશ્ચર એટમોસ્ફિયર ઇફેક્ટ
એ તમારા પ્રોડક્શન ઉપર ઘણીવાર ઇફેક્ટ કરે છે. તો ખાસ કરીને તમારે આની માટે સોલ્યુશન એવું છે કે તમારે તમારો જે પણ કંઈ પ્રોજેક્ટ છે કે તમારું જે પ્લેસ છે એ સુટેબલ એટમોસ્ફિયર કન્ડિશન તમે ખાસ કરીને એસ્ટાબ્લિશમેન્ટ કરો, તો તમારી પ્રોડક્ટિવિટી પણ ઘણીવાર ઇફેક્ટ થશે. ખાસ કરીને ફોરેન કન્ટ્રીની અંદર બધા બહુ ઇસ્યુ આવે કે જો નેચરલ કન્ડિશનનો સ્નોફોલ ને એવું થાય તો ઘણીવાર જે પણ કંઈ પ્રોડક્ટ હોય ટાઈમે આપણે પહોંચાડી ના શકીએ, કે ઘણીવાર જે પણ કંઈનું પ્રોડક્શન છે આપણે એમાં ઘણા બધા આપણે ઓબ્સ્ટેકલ આવી જાય. તો આ બધા જે પણ ફેક્ટર છે એ બધા તમારા નેચરલ ફેક્ટર છે જે પણ કે તમારી પ્રોડક્ટિવિટી ઉપર ઇફેક્ટ કરતા હોય છે. એની પછી છે ગવર્મેન્ટ પોલિસી. હવે જો ગવર્મેન્ટની પોલિસી ઘણી ઘણી વાર જે પણ કે ઇન્ડસ્ટ્રી માટે ચેન્જ થતી હોય છે, ખાસ કરીને ઓક્ટોરિયલ ડ્યુટી તમે જોવા જાઓ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી જોવા જાઓ, કસ્ટમર ડ્યુટી જોવા જાઓ, એક્સાઇઝ ડ્યુટી જોવા જાઓ, તો આ બધી ચેન્જ થતી હોય. ઘણી વાર કેવું હોય કે ખાસ કરીને જે મટીરિયલ તમારું જે પરચેસ કરો એમાં પણ ગવર્મેન્ટ ઘણી વાર ચેન્જ કરી દે, બરાબર. તો આ બધા જ ફેક્ટર છે ઘણી વાર ઇફેક્ટ કરે. એની સિવાય પોલ્યુશન કંટ્રોલ છે એ પણ આપણે જોવું પડે, સેલ્સ ટેક્સ છે, ઇન્કમ ટેક્સ છે, રૂલ્સ છે, એક્સપોર્ટ જે બધા તમારા ક્રાઇટેરિયા ગવર્મેન્ટ ચેન્જ કરે, ટેક્સના જે પણ કંઈ હોલિડી છે, સબસિડી તમને આપતા હોય બંધ કરી નાખે, અથવા તમારી જે સબસિડી છે તમને અલગ વેની અંદર મળે, તો આ બધી જ ગવર્મેન્ટ પોલિસી પણ તમારી પ્રોડક્ટિવિટી ઉપર ઇફેક્ટ કરે. ધ્યાન છે હ્યુમન ફેક્ટર. ખાસ કરીને જોવા જાઓ કે જો વર્કર અને મેનેજમેન્ટ વચ્ચે સારા રિલેશન હોય ને તો વર્કિંગ એન્વાયરમેન્ટ છે ને હેલ્ધી થાય. તો ખાસ કરીને તમારી ઇન્ડસ્ટ્રીની અંદર જે પણ કંઈ વર્કિંગ કન્ડિશન છે એ માણસો સારી રીતે કામ કરે. ખાસ કરીને વર્કરને નીડ શું હોય, પૈસા, પેમેન્ટ, અલગ અલગ ઇન્સેન્ટિવ, સ્ટાફ ટ્રેનિંગ તમે આપો, તો મેન પાવર તમે જેટલો પણ ઇફેક્ટિવ કરશો ને એ પણ તમારી પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવામાં તમને મદદરૂપ થશે. ઘણી વાર ફોલ્ટી મેનેજમેન્ટ હોય તો એના કારણે જે પણ ઇન્ડસ્ટ્રીને ઘણા પ્રોબ્લેમ ફેસ કરવા પડતા હોય, ખાસ કરીને યુનિયન સ્ટ્રાઇક ને બધા આપણે જે જોઈએ છીએ એ બધા એના ફેક્ટર છે. તો ખાસ કરીને પ્રોડક્ટિવિટી માટે હ્યુમન ફેક્ટર પણ ઇમ્પોર્ટન્ટ છે. અને એની પછી છે પ્રોડક્ટિવિટી મૂવમેન્ટ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ જે પણ કે તમારા અંદર વર્કર કામ કરે છે, ખાસ કરીને એન્જિનિયર છે, સુપરવાઇઝર છે, વર્કર છે, બધા એ શું છે, એને પ્રોપર ટ્રેનિંગ રિક્વાયરમેન્ટ છે. જો ટ્રેનિંગ આપવામાં આવશે તો તમારે જે પણ કંઈ વર્કરની સ્કિલ છે ને એ વધશે, અને જો સ્કિલ વધશે તો તમારે ઓટોમેટિક તમારી જે પણ કંઈ પ્રોડક્ટિવિટી છે એ પણ તમારી ઇન્ક્રીઝ થશે. સો બાય રનિંગ ડ્રાઈવ ફોર ધ ઇન્ક્રીઝિંગ, તમે કહી શકો કે તમારી જે પણ કંઈ પ્રોડક્ટિવિટી છે, ધેન ધ અવેરનેસ ઓફ મેન પાવર કેન બી ઇન્ક્રીઝ. સો સ્કિલ એન્ડ વેલ અવેર વર્કફોર્સ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી. ઇફ ધ વર્કફોર્સ આઝ નોટ હેવિંગ ટુ નો તો હાઉ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી, ધેન ઇટ વિલ બી એડવાઇઝ ઇફેક્ટ ઓફ ધ પ્રોડક્ટિવિટી. ઘણી વાર વર્કોને જ ખબર ન હોય કે પ્રોડક્ટિવિટી વધારવા માટે અમારે શું કરવાનું છે, તો ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ છે એ આપશો તો પણ તમારી જે પણ કંઈ પ્રોડક્ટિવિટી છે ઇન્ક્રીઝ થવાની છે. તો ધીસ આર ધ બેઝિક ફેક્ટર દેટ ઇન્ફ્લુઅન્સ ઓન ધ પ્રોડક્ટિવિટી. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ પ્રોડક્ટિવિટી એન્ડ પ્રોસ્પેરિટી. હવે જો આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી પ્રોડક્ટિવિટી તમારી સમૃદ્ધિ આરે કઈ રીતે ઇફેક્ટિવ કરે છે, તો હું તમને સમજાવું કે જ્યારે પણ તમે તમારી પ્રોડક્ટિવિટી ઇન્ડસ્ટ્રીની અંદર ઇન્ક્રીઝ થશે તો તમને પ્રોફિટ વધશે, પ્રોફિટ વધશે તમે તમારા જે પણ કંઈ વર્કરને સારું વેજ આપશો, ફાઇનાન્શિયલ બેનિફિટ આપશો. એના કારણે થાય શું કે જે પણ કંઈ વર્કર છે એ પણ આગળ આવે, પ્લસ એવી રીતે જો બધા વિચારવા જાય તો જે પણ કંઈ આપણું જેને કહી શકાય કે આપણું જે પણ સોસાયટી છે એનો બધા માણસો છે એ પૈસાવાળા થાય આપણી ભાષામાં કહીએ તો, અને એનો જે પણ કંઈ પરચેસ પાવર છે એ વધે, ખાસ કરીને લિવિંગ સ્ટાન્ડર્ડ ઇમ્પ્રૂવ થાય, અને સાઇડ બાય સાઇડ તમે જોવા જાઓ તો ઇટ વિલ બી ઇન્ક્રીઝ ધ ડિમાન્ડ ઓફ પ્રોડક્ટ એન્ડ રિઝલ્ટેડ ઇટ ટુ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, ફાઇનલી ઇન્ક્રીઝ ધ નેશન ઇન્કમ. સો ઇન્ક્રીઝિંગ સોશિયલ ફેસિલિટી ધેટ ધ સોસાયટી વિલ બીકમ રીચ એન્ડ વેલ્ધી. તો આપણે એવું કહી શકીએ કે આપણી પ્રોડક્ટિવિટી વધે તો ઇન્ડિવિડ્યુઅલ જે પણ કંઈ સોસાયટીની જે સમૃદ્ધિ છે એ વધવાની છે. સો ધેર ફોર પ્રોડક્ટિવિટી એન્ડ પ્રોસ્પરિટી આર મ્યુચ્યુઅલી તમે જો એકબીજાને લિંક છે વિથ રિલેશનશીપ બિટવીન પ્રોડક્ટિવિટી એન્ડ પ્રોસ્પરિટી. તો એનો આપણે એક ગ્રાફ જોઈએ, ખાસ કરીને એક ચાર્ટના ફોર્મની અંદર. જો પ્રોડક્ટિવિટી વધે, વેજ વધે, ટ્રેનિંગ વધે, તમારી સમૃદ્ધિ વધે વર્કરની, લિવિંગ સ્ટાન્ડર્ડ વધે, તો તમારી સમૃદ્ધિ વધશે. અને જો સમૃદ્ધિ વધે તો માણસો શું કરશે, તમારી પ્રોડક્ટનો પર્ચેસિંગ પાવર વધશે, બરાબર. મોર ઇન્ડસ્ટ્રી, મોર એમ્પ્લોયમેન્ટ થશે, તમારા રિસોર્સિસનો બેટર યુટિલાઇઝેશન થશે, નેશનલ વેલ્થ વધશે અને લિવિંગ સ્ટાન્ડર્ડ વધશે. આ કારણે તમારી પ્રોડક્ટિવિટી ઉપર ઇફેક્ટ કરશે. તો આ બધી જ વસ્તુ તમારે જુઓ કે એકબીજાને કનેક્ટેડ છે. તો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એટલે શું, પહેલાંથી પ્રશ્ન થાય. ઇટ મીન્સ ધેટ ડિગ્રી ઓફ મટીરિયલ એન્ડ વેલબીંગ અવેલેબલ ટુ ધ પર્સન ઓર ક્લાસ ઓફ કોમ્યુનિટી વિચ ઇઝ નેસેસરી ફોર સસ્ટેનિંગ એન્ડ એન્જોયમેન્ટ લાઈફ. કે ભાઈ પોતાની લાઈફ છે એન્જોયથી જીવી શકે, જે પણ કંઈ રહેવાનું, જે પણ કંઈ સ્ટાન્ડર્ડ છે ઊંચું કરી નાખે, જે પણ કંઈ બેઝિક નીડ કરતાં વધારે આપણી ભાષામાં કહીએ તો, જે પણ કંઈ ક્લોથ છે, ફૂડ છે, શેલ્ટર છે, સિક્યુરિટી છે, એસેન્શિયલ સર્વિસ સિવાયના પણ જે પણ કંઈ સ્ટાન્ડર્ડ છે એ કરે, બરાબર. સો હાઈ પ્રોડક્ટિવિટી કેન કોન્ટ્રીબ્યુટ ટુ ધ હાયેસ્ટ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. ઇફ મોર ઇઝ પ્રોડ્યુસ એટ ધ સેમ કોસ્ટ ઓર સેમ આઉટપુટ ઇઝ પ્રોડ્યુસ એટ લેસ કોસ્ટ, દેર ઇઝ અ ગેઇન ઓન ધ કોમ્યુનિટી એઝ વેલ વિચ કેન બી યુઝ ફોર મેમ્બર ઓફ ધેર કોમ્યુનિટી ટુ એક્વાયર મોર બેટર ગુડ્સ સર્વિસીસ એન્ડ ઇમ્પ્રુવ ધેર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. તો આ રીતે તમારું જે પણ કંઈ પ્રોડક્ટિવિટી છે એ તમારી પ્રોસ્પરિટી ઉપર ઇફેક્ટ કરે છે. આ ટોપિક એટલો બધો ઇમ્પોર્ટન્ટ હોય, જીટીયુ એક્ઝામની અંદર ઘણી વખત પૂછાતો નથી આ બધે,
પણ આપણા માટે ખાસ એક પ્રોડક્ટિવિટી જો વધારવા પાછળનું કારણ શું છે આપણે સમજવું જરૂરી છે કે પ્રોડક્ટિવિટી ઓલરેડી આપણી જે પણ ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે વિચારીએ છીએ પણ તમે જોવા જાવ કે તમારે લિંક કરેલા છે તમારી સોસાયટી આરે પણ લિંક કરે છે ને તમારા જે પણ કંઈ નેશનલ નેશનની આરે પણ લિંક કરે છે એટલા માટે પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થવું જરૂરી છે અહીંયા તમારું જે પણ કંઈ ફર્સ્ટ ચેપ્ટર છે અહીંયા કમ્પ્લીટ થાય છે.